नमस्कार, आप जुड़ा छो न्यूज 18 गुजराती। आपनी साथे हूं छू विधाता। सौथी पहला वात समाचारों मां बाबूओनी बदलेनी। तो राज्य में घना समय थी आईएएस और आईपीएस लॉबी प्रमोशन और बदली की राह जोई रही छे। पाछला एक महीना थी ऑर्डर आज थशे कि काले तेनी चर्चा पण चाली रही छे। त्यारे न्यूज 18 गुजराती बाबूओं की बदली ने लईने एक एक्सक्लूसिव अहेवाल रजू करी रह्यो छे। राज्य में सौ प्रथम आईपीएस प्रमोशन और बदलीओनो दौर आवशे, जेना 15 दिवस बाद आईएएस पोस्टिंग थाय तेवी शक्यता छे। आ तमाम गतिविधि जून महीना में थई शके छे। ની આગામી લોકસભા ચૂંટણીને લઈ સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓને મોટા પાયે બદલી થશે તેવી ચર્ચા ચાલી રહી છે। જૂન મહિનામાં આઈએએસ લોબીમાં અનેક ફેરફાર થાય તેવી શક્યતાઓ છે, જેમાં એક જ સ્થાને 3 વર્ષ પૂરા થયા હોય તેવા અધિકારીઓને નવા સ્થાને મોકલાઈ શકે છે। વર્ષોથી એક જ સ્થાને હોવાને કારણે વિભાગોની ગતિશીલતા ધીમી થઈ હોવાની શક્યતા છે। રાજ્યમાં ચૂંટણી પહેલા ઈમાનદાર અધિકારીઓને મહત્વના સ્થાનોએ ગોઠવીને સીએમ વિજય રૂપાણી પોતાની મજબૂત ઇમેજ બિલ્ડઅપ કરવા માંગે છે, ત્યારે રાજ્યભરમાં આઈએએસની નિમણૂકોમાં મહત્વના ખાતા પર કોનો દબદબો રહેશે તેની સંભાવનાઓ પર નજર કરીએ તો બાબુઓની બદલી વિભાગ હોમ ડિપાર્ટમેન્ટ હોદ્દો પ્રિન્સિપલ સેક્રેટરી મનોજ અગ્રવાલ કોની ચર્ચા બીએસએફના આઈજી અજય કુમાર તોમર વિભાગ હોમ ડિપાર્ટમેન્ટ હોદ્દો પ્રિન્સિપલ સેક્રેટરી મનોજ અગ્રવાલ ક્યાં જશે કોઈ જિલ્લામાં ફિલ્ડ ડ્યુટીની સંભાવના વિભાગ હોમ ડિપાર્ટમેન્ટ હોદ્દો એડિશનલ ચીફ સેક્રેટરી એમ એસ ડાગોર કોની ચર્ચા રાજીવ ગુપ્તાની નિમણૂકની સંભાવના વિભાગ એનર્જી ડિપાર્ટમેન્ટ હોદ્દો એડિશનલ ચીફ સેક્રેટરી સુજીત ગુલાટી કોની ચર્ચા પંચાયત વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી રાજગોપાલની નિમણૂકની શક્યતા વિભાગ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ હોદ્દો એડિશનલ ચીફ સેક્રેટરી અરવિંદ અગ્રવાલ ક્યાં જશે ફિનાન્સમાં એસીએસ પદની સંભાવના વિભાગ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય હોદ્દો એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતા સિંઘ ક્યાં જશે જીએડીના કાયમી હવાલાની સંભાવના રાજ્યમાં કેટલાક સનદી અધિકારીઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હોવાને કારણે અને વિભાગમાં પોસ્ટિંગની શક્યતા જોવાઈ રહી છે। જોકે કેટલાક અધિકારીઓને વર્તમાન વિભાગમાં યથાવત રખાય તેવી પણ એક સંભાવના જોવાઈ રહી છે, જેમાં મહેસૂલ વિભાગના પંકજકુમાર, એજ્યુકેશન વિભાગના સુનયના તોમર, ટુરિઝમ વિભાગના એસજે હેદરનો સમાવેશ થાય છે। આ ઉપરાંત બદલી થનાર અન્ય અધિકારી પર જો નજર કરીએ તો એએમ ભારદ્વાજ, પીકે ગેરા, પૂનમચંદ પરમાર, સંજય પ્રસાદ, વિપુલ મિત્રા, પીડી વાઘેલા, મુકેશ પુરી, મુકેશ કુમાર, કમલ દયાની, મનોજ અગ્રવાલ, સીવી સોમ, અંજુ શર્મા, જેપી ગુપ્તા, ડી થારા, મોના ખંધાર, ટી નટરાજન, મમતા વર્મા, સોનલ મિશ્રા, મનીષ ભારદ્વાજ, મુરલી કૃષ્ણા, સંજીવ કુમાર, હારિત શુક્લા, અજય ભાદુ, વિનોદ રાવ, થેનારસન, અનુપમ આનંદ, મિલિંદ તોરવણે, આરતી કનવર, જયપ્રકાશ શિવહરે, લોચન સહેરા, રૂપવંત સિંહ, સંધ્યા બુલ્લા નો પણ સમાવેશ થાય છે। આ બદલીઓ થકી સરકાર પોતાની ભ્રષ્ટાચાર વિરોધી ઇમેજને મજબૂત બનાવવા માંગે છે। આઈએએસ અને આઈપીએસ લોબીમાં પ્રમોશન્સ ડ્યુ છે અને જો પ્રમોશન્સ પહેલા ટ્રાન્સફર્સ થાય તો વહીવટી સમતુલા ખોરવાય તેમ હતું, અને માટે જ પહેલા પ્રમોશન્સ અને ત્યારબાદ ટ્રાન્સફર્સનો ફંડ અપનાવાયો છે। સૂત્રોનું માનીએ તો રૂપાણી સરકાર નોન કરપ્ટ સરકાર તરીકે એસ્ટાબ્લિશ થવા માંગે છે, અને માટે જ હવે પાક દામન અધિકારીઓનું પલડું ભારે રહેશે। પાક અધિકારીઓને મહત્વના ખાતાઓ સોંપાય તેમ જણાઈ રહ્યું છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।